નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આર એજ્યુકેશનમાં તમારું હાર્દિક સ્વાગત છે. આ વિડીયોમાં આપણે ધોરણ 7 વિષય વિજ્ઞાનની પ્રથમ પરીક્ષાના આજે લેવાયેલા પેપરનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. પ્રશ્ન 1, તફાવત લખો જારક શ્વસન અજારક શ્વસન અને બ માં છે નાનું આંતરડું અને મોટું આંતરડું, ભેદ સ્પષ્ટ કરો. ભેદ એટલે તફાવત જ થાય. તો પેલો તફાવત જોઈ લઈએ. જારક શ્વસન તે ઓક્સિજનની હાજરીમાં થતું શ્વસન છે, તે ઓક્સિજનની ગેરહાજરીમાં થતું શ્વસન છે. તેમાં ગ્લુકોઝનું સંપૂર્ણ દહન થાય છે. તો અજારક, તેમાં ગ્લુકોઝનું સંપૂર્ણ દહન અપૂર્ણ દહન થાય છે. આ પ્રકારના શ્વસનને અંતે વધુ પ્રમાણમાં શક્તિ મુક્ત થાય છે. આ પ્રકારના શ્વસનને અંતે પ્રમાણમાં ઘણી ઓછી શક્તિ મુક્ત થાય છે. આ ક્રિયાને અંતે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી ઉત્પન્ન થાય છે. જ્યારે આ ક્રિયાને અંતે પાણી માધ્યમમાં લેક્ટિક એસિડ અને વનસ્પતિ માધ્યમમાં આલ્કોહોલ અને કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે. ત્યારબાદ છે નાનું અને મોટું આંતરડું. તો પેલા જોઈએ નાનું. તે મોટા આંતરડા કરતા વધારે લાંબુ અને ગુચડામય હોય છે. તેની લંબાઈ 7.5 મીટર હોય છે. તે નાના આંતરડા કરતા પહોળું અને ટૂંકું હોય છે. તેની લંબાઈ 1.5 મીટર હોય છે. તેમાં ખોરાકનું પાચન અને પોષણ થાય છે. તેમાં ફક્ત પાણી અને ક્ષારનું પોષણ શોષણ થાય છે. તેમાં આંત્રરસ ઉત્પન્ન થાય છે. તેમાં મળ નિર્માણ અને મળ ત્યાગ થાય છે. ત્યારબાદ જોઈએ ઝોડકું. ભૂ લહેર, ત્યાં આવશે ડી, દિવસ દરમિયાન. દરિયાઈ લહેર, ત્યાં આવશે સી. ભૂ લહેરમાં વિદ્યાર્થી જોડકું જોઈએ. ભૂ લહેર તો ત્યાં આવશે ડી, રાત્રિ દરમિયાન. અને દરિયાઈ લહેર, દિવસ દરમિયાન. ઘેરા રંગના વસ્ત્રો તો શિયાળામાં અને હળવા રંગના વસ્ત્રો ઉનાળામાં. ત્યારબાદ જોઈએ ફેરફારો. તો ભૌતિક ફેરફારમાં માત્ર આવશે મીણનું પીગળવું, સોનાના દાગીના બનાવવા અને પાણીમાંથી બરફ બનવો. જ્યારે બાકી બધા રાસાયણિક ફેરફારો છે, જેમ કે મેગ્નેશિયમ પટ્ટીનું બળવું, ચૂનાના નિતરિયા પાણીનું દૂધિયું થવું, પ્રકાશ સંશ્લેષણ, કોપર સલ્ફેટમાંથી આયર્ન સલ્ફેટ બનવું, ઓઝનના પડનું તૂટવું અને ચોખામાંથી ભાત બનવા. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 3. કોઈ પણ બેનો પ્રશ્ન, બેના જ આન્સર તમારે લખવાના છે અને કુલ ગુણ 10 છે, એટલે એક પ્રશ્ન 5 માર્કનો થશે. તો ધાતુની પટ્ટીમાં ઉષ્મા વહનનો પ્રયોગ આકૃતિ સહ વર્ણવો. તો ઘન પદાર્થોમાં ઉષ્માનું વહન ગરમ છેડા તરફ થાય છે તે સાબિત કરવું. બે ઈંટ, ધાતુની પટ્ટી, ટાંકડીઓ અને મીણબત્તી, પછી આ મુજબ આકૃતિ દોરવાની છે. સૌ પ્રથમ ઈંટ ઉપર ઉપરાઉપરી ગોઠવો. તેમાં ઉષ્મા સુવાહક ધાતુની પટ્ટી લો. પટ્ટીની નીચે સપાટી પર 2-2 ઇંચને સરખા અંતરે મીણની મદદથી ટાંકડીઓ ચોટાડો. આકૃતિમાં બતાવ્યા પ્રમાણે આ પટ્ટીની ઈંટ વચ્ચે દબાવીને ગોઠવો. હવે મીણબત્તી સળગાવીને ધાતુની પટ્ટીના છેડા ગરમ કરવાનું શરૂ કરો. અવલોકન કરો, જે છેડા પાસેથી પટ્ટીને ગરમ કરવામાં આવે છે તે બાજુનું મીણ પીગળવાથી ટાંકડી નીચે પડે છે. સૌથી છેલ્લે બી તરફની ટાંકડી નીચે પડે છે. ઘન પદાર્થોનું ઉષ્માનું વહન ગરમ છેડાથી ઠંડા છેડા તરફ થાય, અથવા તો ઘન પદાર્થોનું જે છે એ ઉષ્મા વહનની રીતથી ગરમ થાય છે. લેબોરેટરી થર્મોમીટરની મદદ વડે પાણીનું તાપમાન માપતો પ્રયોગ. તો જોશે ગરમ પાણી, બીકર અને લેબોરેટરી થર્મોમીટર. તો થોડું ગરમ પાણી લો, તેમાં લેબોરેટરી થર્મોમીટરને ડુબાડીને ઊભું ગોઠવો. થર્મોમીટરમાં મર્ક્યુરીનું સ્તર સ્થિર થાય ત્યાં સુધી તાપમાન નોંધો. હવે થર્મોમીટરને પાણીની બહાર કાઢી તેનું તાપમાન નોંધો. થર્મોમીટરને પાણીની બહાર કાઢતા તેનું મર્ક્યુરીનું સ્તર નીચે ઉતરવા માંડે છે. પાણીનું તાપમાન માપવા, તે પાણીમાં ડૂબેલું હોય ત્યારે જ તાપમાન માપવું જોઈએ. ત્રીજું, તટસ્થીકરણની પ્રક્રિયા દર્શાવતો પ્રયોગ. તો કસનળીઓ, કસનળીનું સ્ટેન્ડ, પછી આવશે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ, મંદ સોડિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ, ફિનોલ્ફથેલિન, પછી આ રીતે આકૃતિ દોરવાની. પદ્ધતિ, એક કસનળી લો, ડ્રોપરની મદદથી તેમાં મંદ હાઇડ્રોક્લોરિક એસિડ કસનળીના ચોથા ભાગ સુધી નાખો. હવે કસનળીમાં 2-3 ટીપા ફિનોલ્ફથેલિના ઉમેરો. હળવેથી કસનળી હલાવો, દ્રાવણના રંગમાં ફેરફાર થશે નહીં. હવે મંદ હાઇડ્રોક્લોરિક એસિડવાળી કસનળીમાં ડ્રોપર વડે મંદ સોડિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણનું 1 ટીપું ઉમેરતા જાઓ. કસનળી હલાવતા રહો. જ્યારે કસનળીનું દ્રાવણ આછા ગુલાબી રંગનું થાય ત્યારે સોડિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ ઉમેરવાનું બંધ કરો. આ મિશ્રણને ભૂરા અને લાલ લિટમસ પત્રો દાખલ કરી અવલોકન કરો. તો કસનળીમાં મળેલા દ્રાવણની ભૂરા અને લાલ લિટમસ પત્રો પર અસર થતી નથી, એટલે કે એસિડ બેઝ વચ્ચે થતી રાસાયણિક પ્રક્રિયાથી એસિડ બેઝના ગુણધર્મો સિવાયના તટસ્થ ઘટકો ઉત્પન્ન થાય છે. આ પ્રક્રિયાને તટસ્થીકરણ કહે છે અને આ પ્રક્રિયાને અંતે જે મળે છે તે ક્ષાર અને પાણી હોય છે. ત્યારબાદ જોઈએ સવાલ નંબર 4. વૈજ્ઞાનિક કારણો આપો. કુલ 7 આપેલા છે, તમારે 5 લખવાના છે. પહેલું છે,
અમરવેલ પરોપજીવી વનસ્પતિ છે. તો અમરવેલ પરોપજીવી છોડ છે, તેના મૂળ અથવા પાન હોતા નથી. તે પુષ્કળ તાતણાઓ તથા તાતણા જેવું થડ ધરાવતું છોડ છે. અમરવેલ જમીનમાંથી પાણી તેમજ પોષક તત્વોનું શોષણ કરી શકતું નથી, પરંતુ યજમાન છોડમાંથી તેનું સંશ્લેષણ કરીને જીવે છે. ખોરાક ખૂબ ચાવીને ખાવો જોઈએ. તો ખોરાક ખૂબ ચાવવાથી તે બારીક ભૂકો થાય છે અને તેમાં પૂરતા પ્રમાણમાં લાળ ભરે છે, તેથી ખોરાક નરમ અને લીસો બને છે. લાળમાં રહેલો ઉત્સેચક ખોરાકમાંના સ્ટાર્ચનું શર્કરામાં રૂપાંતર કરે છે. વળી ખૂબ ચાવેલો ખોરાક જઠરમાં અને નાના આંતરડામાં જલ્દી પચે છે. આમ ખોરાકનું પાચન સરળતાથી થાય તે માટે ખોરાકને ખૂબ ચાવીને ખાવું જોઈએ. જમ્યા પછી દાંત બ્રશથી સારી રીતે સાફ કરવા જોઈએ. જો આપણે ખોરાક આરોગ્યા પછી આપણે દાંતને સાફ ન કરીએ તો ઘણા હાનિકારક બેક્ટેરિયા વસવાટ કરે અને વૃદ્ધિ પામે. આ બેક્ટેરિયા આપણા ખોરાકમાં બચી ગયેલા શર્કરાને તોડે છે અને એસિડને મુક્ત કરે છે, અને એસિડ ધીમે ધીમે દાંતને નુકસાન કરે છે, જેને દાંતનો સડો કહેવાય છે, અને લાંબા ગાળે આપણે દાંતમાં દુખાવો થાય છે. બરાબર રીઝન છે. ક્લિનિકલ થર્મોમીટરમાં મર્ક્યુરી વાળા ભાગની નજીક સાંકડી નળીમાં ખાંચ હોય છે. તો ક્લિનિકલ થર્મોમીટર વડે દર્દીનું તાપમાન માપતા મર્ક્યુરી સાંકડી નળીમાં ઉપર ચડે છે. સાંકડી નળીની ખાંચને લીધે નળીમાં ઉપર ચડેલો મર્ક્યુરી આપમેળે નીચે ઉતરતો નથી. આથી દર્દીના શરીરના સંપર્કમાંથી થર્મોમીટરને કાઢી લીધા પછી પણ નળીમાં મર્ક્યુરી તે જ સ્થાને રહે છે, તેથી દર્દીના શરીરનું તાપમાન થોડીવાર પછી પણ વાંચી શકાય છે. રસોઈ બનાવવા માટે ધાતુના વાસણોનો ઉપયોગ કરવામાં આવે છે. તો ધાતુના વાસણો ઉષ્માના સુવાહક હોવાથી તે ચૂલાની ગરમીથી ઝડપથી ગરમ થાય છે. આથી વાસણમાં રાંધેલા ખોરાકને વધારે પ્રમાણમાં ગરમી મળે છે. આથી રસોઈ જલ્દી તૈયાર થાય છે. તેથી રસોઈ બનાવવા માટે ધાતુના વાસણોનો ઉપયોગ થાય છે. લોખંડના પતરા પર જસતનો ઢાળ ચડાવવામાં આવે છે. તો લોખંડને કાટ લાગતું અટકાવવા માટે લોખંડના પતરા પર જસતનો ઢોળ એટલે કે એ પ્રોસેસને કહેવાય ગેલ્વેનાઇઝેશન ચડાવવામાં આવે છે. પર્વતારોહકો પોતાની સાથે ઓક્સિજનના બાટલા લઈ જાય છે. તો પૃથ્વીની સપાટીથી જેમ જેમ ઊંચે જઈએ તેમ તેમ વાતાવરણમાં મોટા ભાગના વાયુઓનું પ્રમાણ ઘટતું જાય છે. ઓક્સિજન આશરે 110 કિમીની ઊંચાઈ પછી ઓછો થઈ જાય છે, માટે ઓક્સિજનની બોટલો પર્વતારોહકો લઈ જાય છે. ત્યારબાદ જોઈએ પ્રશ્ન 5. મનુષ્યનું શ્વસન તંત્ર અને બીજું છે મનુષ્યમાં શ્વાસોશ્વાસની ક્રિયાવિધિ, કોઈ પણ એક બે માંથી એક લખવાનો છે. તો પેલા છે મનુષ્યનું શ્વસન તંત્ર, તો તેમાં નાસિકા છિદ્ર, નાસિકા કોટર, શ્વાસનળી, ફેફસા, શ્વાસોશ્વાસમાં મદદ કરતા અંગો, પાસનળીઓ અને ઉરોદર પટલ છે. પછી આ રીતે આકૃતિ પણ દોરવાની. પછી એનું દરેકનું કાર્ય, નાસિકા છિદ્ર તો તે શ્વસન દ્વાર છે, તેના દ્વારા શ્વાસમાં લીધેલી હવા નાસિકા કોટરમાં જાય છે. નાસિકા કોટર હવાને કંઠ નળી દ્વારા શ્વાસ નળીમાં મોકલે છે. શ્વાસ નળી સ્નાયુની બનેલી છે, તેના પર સી આકારની કાસ્થી આવેલી છે. શ્વાસ નળી શ્વાસની હવાને ફેફસામાં મોકલે છે. તે ઉરસ ગુહામાં આવેલા છે અને શ્વસન તંત્રનો મુખ્ય અવયવ છે. ત્યાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ વચ્ચે વાત વિનિમય થાય છે. અને ઉરોદલ પટલ તે ઉરસ ગૃહના તળી આવેલા મોટા પડદા જેવી રચના છે. ત્યારબાદ છે મનુષ્યમાં શ્વાસોશ્વાસની ક્રિયા વિધિ સમજાવો. તો તમે સ્ક્રીન ઉપર આન્સર વાંચી શકો છો. ત્યારબાદ છે સંકલ્પમાં સ્પષ્ટ કરો સ્વાવલંબી પોષણ અને સહજીવન. તો સજીવો સરળ પદાર્થોમાંથી પોતાનો ખોરાક જાતે બનાવે તેને સ્વાવલંબી પોષણ કહેવામાં આવે છે. તેથી વનસ્પતિઓ સ્વાવલંબી કહેવાય છે, કારણ કે તે ખોરાક જાતે બનાવે છે. કેટલાક સજીવો સાથે જીવે છે અને વસવાટ અને પોષક તત્વો એમ બંને માટે સહભાગી બને છે. આ પ્રકારના સંબંધને સહજીવન કહેવાય. દાખલા તરીકે ફૂગ વનસ્પતિના મૂળ પર જોવા મળે છે. વનસ્પતિ એ ફૂગને પોષક તત્વો પૂરા પાડે છે, બદલામાં ફૂગ તેને પાણી અને પોષક તત્વો પૂરા પાડે છે. ત્યારબાદ ખાલી જગ્યા. પ્રકાશ સંશ્લેષણમાં હરિત દ્રવ્ય નામના રજક દ્રવ્ય દ્વારા ઉર્જા શોષણ પામે છે. વંદામાં તો કે હવા શ્વસન છિદ્રો દ્વારા શરીરમાં અંદર પ્રવેશે છે. કાર્બન ડાયોક્સાઇડ યુક્ત હવા શરીરમાં શરીરની બહાર કાઢવાની ક્રિયાને ઉચ્છવાસ કહે છે. લેવાની હોય તો શ્વાસ, આ કાઢવાની છે એટલે ઉચ્છવાસ. એસિડ બેઝ તો શું આવશે, ક્ષાર અને પાણી. ગ્લુકોઝ ઓક્સિજનની હાજરીમાં છે એટલે કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને શક્તિ. ત્યારબાદ છે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દર્શાવતી આકૃતિ દોરી નામ નિર્દેશન કરો. તો આકૃતિ તમે પાઠ્યપુસ્તકમાં જોઈ શકો છો. બરોબર, એમાં તમને બે છોડવાળી આકૃતિ આપી છે. કુંડામાં ઉગાડેલા એક સરખા બે છોડ અને આયોડીનનું દ્રાવણ.
પછી પદ્ધતિ, કુંડામાં ઉગાડેલા બે એક સરખા છોડ લો, એક છોડને અંધારામાં રાખો, બીજા છોડને સૂર્યપ્રકાશમાં, પછી પાણી રેડો અને 3-4 દિવસ પછી બંને છોડના એક એક પણ તોડી લો. દરેક પરણામાં સ્ટાર્ચ છે કે નહીં તે માટે આયોડીનની કસોટી કરો અને અવલોકન નોંધો. પછી અંધારામાં મૂકેલા છોડને 3-4 દિવસ સૂર્યપ્રકાશમાં મૂકો અને ત્યારબાદ સ્ટાર્ચની હાજરી જાણવા આયોડીનની કસોટી કરો. પછી તમારું આ રીતે અવલોકન લખવાનું અને છેલ્લે આવશે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે સૂર્યપ્રકાશ જરૂરી છે. ત્યારબાદ આકૃતિ છે તો આ છે અન્નડી, બરોબર, જઠર, આ છે સ્વાદુપિંડ, આ છે નાનું આંતરડું અને 12 જેવી મોટું આંતરડું. પ્રશ્ન 8, જાસૂદ પત્ર બનાવવાની પદ્ધતિનો સવિસ્તાર વર્ણન કરો. ત્યારબાદ પ્રશ્ન 9માં પણ તમે જોઈ શકો છો આપણને કુલ 5 પ્રશ્ન આપેલા છે. તો જાસૂદ પત્રમાં જાસૂદની ફૂલની થોડી પાંદડીઓ ભેગી કરી તેને બીકરમાં મૂકો અને તેમાં થોડું ગરમ પાણી ઉમેરો. પછી મિશ્રણને થોડો સમય રહેવા દો ત્યારે તે જાસૂદ ફૂલનું પાણી રંગીન બને ત્યારે તેને જાસૂદ ફૂલનું સૂચક તરીકે ઉપયોગ કરો. આ સૂચકના 5 ટીપા શેમ્પુના દ્રાવણમાં ઉમેરી સૂચકની સી અસર થાય છે તે નોંધો. આ રીતે આપણે બાકીના દ્રાવણો પણ જાસૂદના ફૂલના સૂચક પર અસર નોંધી શકીએ છીએ. આપણે લખવાનું છે. ત્યારબાદ પ્રશ્ન છે નદી પ્રશ્ન, એના પછીનો પ્રશ્ન, દર્દીના શરીરનું તાપમાન માપવા કયા પગલા લેશો? તો સૌ પ્રથમ ક્લિનિકલ થર્મોમીટરને જંતુનાશક દવા વડે સાફ કરો. થર્મોમીટરને ઝાટકો મારી મર્ક્યુરીના છેડાનો 35 અંશ સેલ્સિયસ નીચે લાવો. હવે થર્મોમીટરના મર્ક્યુરી વાળા ભાગને મોઢામાં જીભની નીચે રહે તેમ 1 મિનિટ મૂકો અને ત્યારબાદ થર્મોમીટરને બહાર કાઢી સ્કેલ પરથી તાપમાન વાંચો. આ તાપમાન તમારા શરીરનું તાપમાન છે, બરાબર. આ રીતે આપણે ગમે એટલે ટૂંકમાં દર્દી અહીંયા આપણે લખી શકીએ કે આ જે તાપમાન છે દર્દીના શરીરનું તાપમાન છે. શિયાળા અને ઉનાળા દરમિયાન પહેરવાના વસ્ત્રો અંગે તમારા સૂચનો આપો. તો ઉનાળામાં હળવા રંગના વસ્ત્રો પહેરવા જોઈએ, હળવા અને સુતરા. હળવા રંગની સપાટી ઉષ્માના મોટા ભાગનું પરાવર્તન કરે છે માટે ઉનાળામાં હળવા રંગના વસ્ત્રો આપણે આરામદાયક છે. જ્યારે શિયાળામાં ઘેરા રંગના વસ્ત્રો પહેરવા જોઈએ. ઘેરા અહીં આવશે, ઘેરા. ઘેરા રંગની સપાટી ઉષ્માનું વધુ શોષણ કરે છે અને ઘેરા રંગના વસ્ત્રો આપણને હૂંફ આપે છે. એ ઉપરાંત આપણે ઊનના વસ્ત્રો પણ ઉપયોગ કરવો જોઈએ કારણ કે ઊન ઉષ્માનું મંદ વાહક છે. ત્યારબાદ છે હવા, ઉષ્મા નયન વડે ઉષ્માનું પ્રસરણ થાય છે તે સમજાવવા પ્રયુક્તિ. તો આજે પ્રવૃત્તિ છે મીણબત્તીના સ્ટેન્ડ વાળી, એ કરવાની, બરાબર, તમે વાંચી લેજો. ત્યારબાદ છે કોષ્ટકમાં જે પદાર્થો આપેલા છે તેનું ભૂરા અને લાલ લીટમસ પત્ર વડે સ્વભાવ નક્કી કરવો. તો પ્રવૃત્તિ આવશે આખી કસનળી ડ્રો પર પાણી પદાર્થોમાં આપેલ દ્રાવણો કે જે આપણને કોષ્ટકમાં આપેલા છે. હવે કસનળીમાં થોડો લીંબુનો રસ લઈ તેમાં પાણી મિક્સ કરો. પછી ડ્રોપરની મદદથી લીંબુના રસના 2 ટીપા લાલ લીટમસ પત્ર પર નાખો. રંગમાં કોઈ ફેરફાર થાય છે કે નહીં તે નોંધવાનો. પછી એ જ પ્રવૃત્તિ ભૂરા લીટમસ પત્ર ઉપર કરવાની. પછી આ પ્રવૃત્તિ બાકીના તમામ પદાર્થો ઉપર કરવાની. હવે અવલોકન જે છે એ કોષ્ટકમાં નોંધવાનું છે કે લીંબુનું દ્રાવણ તો ભૂરા લીટમસ પત્રમાં લાલ બને છે, લાલ લીટમસ પત્ર પર કંઈ અસર થતી નથી. એટલે આ શું છે? એસિડ. સાબુ કઈ અસર થતી નથી, ભૂરું બને છે, તો આ શું છે? બેઝ. મીઠું તો બંનેમાં કંઈ અસર થતી નથી, મીઠું શું છે? ક્ષાર. પછી 5મું, હળદર પત્ર બનાવવા કઈ પ્રવૃત્તિ કરશો? તો 1 ચમચી હળદરનો પાવડર લઈ તેમાં થોડું પાણી નાખી તેની પેસ્ટ બનાવો. હવે બ્લોટિંગ પેપર પર હળદરની પેસ્ટ લગાડીને સાબુનું દ્રાવણ તેને સુકાઈ જાય, દ્રાવણ સુકાવા દો. હળદરના પેસ્ટ વાળા કાગળને કાપીને પાતળી પટ્ટીઓ બનાવો. આ પટ્ટીઓને હળદર પત્ર કહેવાય. છેલ્લો પ્રશ્ન, બેઝિક પદાર્થનું દ્રાવણ હળદર પત્ર સાથે કેવો રંગ આપશે? લાલ. કીડીના ડંખમાં કયો એસિડ હોય છે? ફોર્મિક એસિડ. કાટ લાગવો એ કેવી ક્રિયા છે? રાસાયણિક. અને ચૂનાના નિતર્યું પાણી દૂધિયું બનતું હોય તો તેમાં કયો વાયુ હોય? કાર્બન ડાયોક્સાઇડ. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું ધોરણ 7 વિષય વિજ્ઞાનના આજે લેવાયેલા પેપરનું સંપૂર્ણ સોલ્યુશન.